नमस्कार विद्यार्थी मित्रों, श्री वन विद्यालय आंबाबारी तेमज श्री सत्यसा लक्ष्मी मोहन विद्यालय महुआ, हूँ श्रीमती जसोदाबेन आर चौधरी फरी आपनों हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज अपने धोरण 9 विषय सामाजिक विज्ञान में प्रकरण 6 1945 पछीनो विश्व भाग 2 एना विषे चर्चा करीशुं। सर्वप्रथम अपने जोईशुं एशिया में स्वतंत्र राष्ट्रों उदय। अपने जाणीए छीए के द्वितीय विश्वयुद्ध दरमियान ज एशियाना पराधीन देशों में ए स्वातंत्र्यनी चळवळो शुरू थई चूकी हती अने भारत में ब्रिटिशरोनी भेदभावभरी नीतिने कारणे आज़ादीनी साथे ज ए भारतना बे भागला पड़िया अने आ भारत अने पाकिस्तान एम बे स्वतंत्र राष्ट्र अस्तित्वमां आव्या। આઝાદીની લડત પછી ભારત દેશ એ ઈસવીસન 1947માં એ આઝાદ થયો। એ જ રીતે બ્રિટન સાથે પણ કેટલાક રાષ્ટ્રો એ સંઘર્ષ કરીને સ્વતંત્ર બન્યા। ભારત દેશ આઝાદ થયો ત્યારબાદ આપણા દેશના પાડોશી રાષ્ટ્રો કહી શકાય મ્યાનમાર અને શ્રીલંકા એ પણ ઈસવીસન 1948માં એ સ્વતંત્ર થયા। અને તે ઇન્ડોનેશિયા એ પણ આપણા એશિયાખંડનો દેશ છે અને એ પણ ઈસવીસન 1949માં સ્વતંત્ર થયો। તો આ રીતે આ દેશોમાં સંયુક્ત રાષ્ટ્રોનો ફાળો એ મહત્વનો ગણાવી શકાય। એવી જ રીતે કેટલાક એશિયાઈ દેશો જેવા કે લાઓસ, કંબોડિયા પણ સ્વતંત્ર રાષ્ટ્રો બન્યા। એશિયાની સાથે સાથે કેટલાક આફ્રિકામાં પણ ઘણા બધા સ્વતંત્ર રાષ્ટ્રો એ અસ્તિત્વમાં આવ્યા, તો એના વિશે પણ આપણે ચર્ચા કરીએ। બીજા વિશ્વયુદ્ધનું આફ્રિકાના પરાધીન દેશો માટે સુખદ પરિણામ આવ્યું અને તે સમયે આફ્રિકાના ઘણા બધા દેશો પરાધીન હતા। જે મહાયુદ્ધ પૂરું થયું ત્યારે ફક્ત એબિસિનિયા એટલે કે ઇથોપિયા, દક્ષિણ આફ્રિકા સંઘ અને ઇજિપ્ત એ સ્વતંત્ર હતા। બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અને પછી એશિયાના દેશોમાં ચાલી રહેલી સ્વાતંત્ર્ય ચળવળો એ વેગેલી બની અને સ્વાતંત્ર્યની માગણી કરવા લાગી। પરિણામ એ આવ્યું કે ઈસવીસન 1951થી 1966 સુધીના લગભગ 16 વર્ષના ગાળામાં એ આફ્રિકાના 40 જેટલા નાના મોટા દેશોએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી લીધી। સામ્રાજ્યવાદી સત્તાઓ એ પોતાનું પ્રભુત્વ જતું કરે તેમ ન હતી, તેથી તેમણે સત્તા ટકાવી રાખવાના પ્રયત્નો પણ કર્યા હતા। પરંતુ કેટલાક દેશો આ બે મહાસત્તા જૂથ કે લશ્કરી જૂથ સાથે ન જોડાય, પોતે સ્વતંત્ર રહી પોતાના રાષ્ટ્રનો એ સ્વતંત્ર વિકાસ એ ઈચ્છતા હતા। તો એના પછી આપણે જોઈશું બિન જોડાણવાદી ચળવળ। વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી સ્વતંત્ર થયેલા કેટલાક નવોદિત રાષ્ટ્રોએ પરસ્પર વિરોધી બે સત્તા જૂથો અને લશ્કરી જૂથો સાથે ન જોડાયા અને આમ એ વિશ્વના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલ રાષ્ટ્રોએ અપનાવેલ જે વિદેશ નીતિ હતી એ વિદેશ નીતિને એ બિન જોડાણવાદી નીતિ કહેવામાં આવે છે। આમ વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય વિશ્વયુદ્ધ પછી એ જગતમાં અમેરિકા તરફી લોકશાહી દેશોનું સત્તા જૂથ અને લશ્કરી જૂથ તથા સોવિયત યુનિયન તરફી સામ્યવાદી સત્તા જૂથ અને લશ્કરી જૂથ એમ પરસ્પર વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જૂથો એ અસ્તિત્વમાં આવ્યા। એશિયા અને આફ્રિકાના નવા સ્વતંત્ર થયેલા દેશોએ એ પોતાની સ્વતંત્રતા તેમજ અન્ય રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે આમાંના કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાને બદલે એ જૂથોથી સમાન અંતર રાખીને તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો। તો આમ વિશ્વની બે મહાસત્તાઓની કોઈ એક વિચારશ્રેણીમાં જોડાયા વિના તટસ્થ રાષ્ટ્રો એકબીજાના સહકારથી પરંતુ પોતાના આગવા અસ્તિત્વ સાથે સર્વાંગી વિકાસ કરવા ઈચ્છતા હતા અને આ સમયે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ
ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકર્ણો, ઇજિપ્તના રાષ્ટ્રપતિ કર્નલ નાસર અને યુગોસ્લાવિયાના રાષ્ટ્રપતિ માર્શલ ટીટોનું એ બિન જોડાણવાદની નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું. વિચાર વિમર્શને અંતે ઇન્ડોનેશિયાના બાન્ડુંગ ખાતે તટસ્થ રાષ્ટ્રોની એક પરિષદ યોજાઈ ઈસવીસન 1955માં, અને આ પરિષદમાં એશિયાના 23 અને આફ્રિકાના 6 દેશોના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી. અને પરિષદે વિશ્વના ગરીબ દેશોની વચ્ચે સાંસ્કૃતિક અને આર્થિક સહકાર વધારવાનું તથા સામ્રાજ્યવાદનો વિરોધ કરવાનું ધ્યેય એ જાહેર કર્યું. આ પરિષદમાં એ તટસ્થ દેશોના સંગઠન માટેનું માળખું અને ભવિષ્યની કામગીરી નક્કી થઈ. ત્યારબાદ 1961માં બેલગ્રેડ ખાતે યોજાયેલ પરિષદમાં વિધિસર રીતે બિન જોડાણવાદી આંદોલન એટલે કે નોન એલાઇમેન્ટ મૂવમેન્ટ જેને કહી શકાય એ સંસ્થાની સ્થાપના થઈ. તે સમયના પ્રથમ વડાપ્રધાન એવા પંડિત જવાહરલાલ નહેરુના નેતૃત્વ હેઠળ ભારતે બિન જોડાણની વિદેશ નીતિ અપનાવી. બિન જોડાણવાદી ચળવળને મૂલ્યવાન નેતૃત્વ પૂરું પાડ્યું અને તે સમયે નહેરુ માનતા હતા કે કોઈ પણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાના બદલે તટસ્થ રહેવાથી રાષ્ટ્રીય હિતોનું વધારે સારી રીતે રક્ષણ થઈ શકશે. અને ભારતની એ માન્યતા રહી છે કે વિશ્વના બે હરીફ સત્તા જૂથો અને લશ્કરી જોડાણોમાં વિભાજન વિશ્વ શાંતિ માટે ખતરારૂપ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે હાનિકારક છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે વિશ્વના 100થી વધુ દેશો એ બિન જોડાણવાદી જૂથના સભ્યો બન્યા છે. કુઆલાલંપુર ખાતે 13મું શિખર સંમેલન યોજાઈ ગયું. છેલ્લા 4 દાયકામાં વિશ્વ સ્તરે અનેક ઘટનાઓ બની છે. એમાં સોવિયત સંઘનું વિઘટન થતાં રશિયાનું વર્ચસ્વ ઘટ્યું છે અને અમેરિકા એકમાત્ર મહાસત્તા તરીકે એ મજબૂત બની રહ્યું છે. વિશ્વના દેશોની સામ્રાજ્યવાદી નીતિ એ ઓસરતી ગઈ છે અને આ સંજોગોમાં બિન જોડાણવાદી જૂથનો પ્રભાવ એ વધતો રહ્યો છે. તટસ્થ રાષ્ટ્રો એ બિન જોડાણવાદનો નવો અભિગમ અપનાવી એ વિશ્વના રાજકારણમાં યોગ્ય પ્રદાન આપવા માટે સફળ રહ્યા છે. વિશ્વમાં સર્વત્ર શાંતિ જળવાઈ રહે, યુદ્ધકીય ઘટનાઓ ન બને, માનવ સમાજ અને રાષ્ટ્રની ભાવના જળવાય તથા મહાસત્તા નિઃશસ્ત્રીકરણ અપનાવવાનું વલણ કેળવે તે માટેનો નૈતિક પ્રભાવ જમાવવામાં બિન જોડાણવાદને સફળતા મળી છે. આગલો પોઈન્ટ આપણે જોઈશું જર્મનીના ભાગલા અને એકીકરણ. વિદ્યાર્થી મિત્રો, દ્વિતીય વિશ્વયુદ્ધના અંતે પરાજિત જર્મનીની રાજ્ય વ્યવસ્થા, સામાજિક વ્યવસ્થા અને અર્થતંત્ર એ સંપૂર્ણ ભાંગી પડ્યા હતા અને એ સમયે જર્મનીને ફરીથી બેઠું કરી શકે એવો કોઈ નેતા દેશમાં રહ્યો ન હતો. એટલે વિશ્વયુદ્ધ પૂરું થતાં જ જર્મનીને 4 વહીવટી વિસ્તારોમાં વહેંચી દેવામાં આવ્યા. વિશ્વયુદ્ધના છેલ્લા તબક્કા દરમિયાન સોવિયેત યુનિયનની લાલ સેના એટલે કે રેડ આર્મીએ જર્મનીના પૂર્વ ભાગ પર લશ્કરી કબજો જમાવ્યો હતો અને તેથી પૂર્વ જર્મનીનો વહીવટ એ સોવિયેત યુનિયનને સોંપવામાં આવ્યો. જર્મનીના નૈઋત્ય ભાગનો વહીવટ એ અમેરિકાને, ફ્રાન્સની નજીક આવેલા પ્રદેશોનો વહીવટ એ ફ્રાન્સને, તેમજ નેધરલેન્ડ્સ એટલે કે એનું બીજું નામ છે હોલેન્ડ અને બેલ્જિયમને અડીને આવેલા જર્મન પ્રદેશોનો વહીવટ એ બ્રિટનને સોંપવામાં આવ્યો. બ્રિટન એટલે કે ઇંગ્લેન્ડ. તો આ રીતે ભૌગોલિક રીતે પૂર્વ જર્મનીમાં આવેલા 5 નગર બર્લિનને પણ 4 વહીવટી વિભાગોમાં વહેંચી દઈ તેના પર એ 4 દેશોનો વહીવટ સ્થાપવામાં આવ્યો. વહીવટી એકતા માટે સંકલન સમિતિ રચવામાં આવી અને આમ સત્તા જૂથો વચ્ચે
અવિશ્વાસનું વાતાવરણ સર્જાતા પૂર્વ જર્મની પરની પોતાની સત્તા એ જતી રહેશે એવો ડર એ સોવિયેત યુનિયનને લાગ્યો અને તેથી તેણે એ પૂર્વ જર્મનીમાં પોતાના સામ્યવાદી પક્ષની એ પુતળા સરકાર સ્થાપી. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને આ રીતે પોતપોતાના વહીવટી અંકુશને જેના પશ્ચિમ જર્મનીના પ્રદેશોનું એકીકરણ કરી ફેડરલ રિપબ્લિક ઓફ જર્મનીની રચના કરી. પશ્ચિમ જર્મનીના ત્રણ વિભાગોનું એકીકરણ કરવામાં આવ્યું તેમ બર્લિનના ત્રણ વિભાગોને એક કરવામાં આવ્યા અને આ પ્રક્રિયાના વિરોધ રૂપે સોવિયેત યુનિયને એપ્રિલ 1948માં બર્લિનની નાકાબંધી જાહેર કરી અને પરિણામે પશ્ચિમ દેશો અને સોવિયેત યુનિયન વચ્ચે ભારે તણાવ ઊભો થયો અને આ પરિસ્થિતિમાં વિદ્યાર્થી મિત્રો પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી 42 કિલોમીટર લાંબી એ ઊંચી દિવાલ બનાવવામાં આવી અને ત્યારબાદ 4.5 દાયકાના સમયમાં વિવિધ કારણોસર ઠંડા યુદ્ધની સ્થિતિમાં પરિવર્તન આવ્યું. સામ્યવાદી યુરોપના પૂર્વ દેશો અને પશ્ચિમ યુરોપના લોકશાહી દેશો વચ્ચેનું અંતર ઘટવા લાગ્યું. પરિણામે સોવિયેત યુનિયનનું વિદ્યાર્થી મિત્રો 14 રાજ્યોમાં વિઘટન થયું અને આ સોવિયેત યુનિયન આજે સોવિયેત યુનિયન એટલે કે આ અત્યારે હાલમાં એ રશિયા દેશ તરીકે એ ઓળખવામાં આવે છે. અને વિદ્યાર્થી મિત્રો આ રીતે એ પ્રક્રિયાના એક ભાગ રૂપે 3 ઓક્ટોબર 1990ના દિવસે પશ્ચિમ જર્મની અને પૂર્વ જર્મનીનું એકીકરણ થયું. જર્મન પ્રજાના દુઃખ, યાતનાઓ, સંતાપ અને ક્રૂરતા ભર્યા જોર જુલમના પ્રતિક્ષમી બર્લિનની દિવાલ એ હર્ષોલ્લાસ સાથે તોડી પાડવામાં આવી અને આ દિવાલ એ જમીનદોસ્ત થતાં સમગ્ર જર્મન પ્રજાએ એ ભારે ખુશી અને આનંદ અનુભવ્યા અને સંયુક્ત બનેલા જર્મની ઈસવીસન 1990 પછીના દસકામાં ખૂબ ઝડપી પ્રગતિ સાધી અને એને પરિણામે રાજકીય, આર્થિક, વેપાર, વાણિજ્ય, સામાજિક વગેરે ક્ષેત્રે પ્રગતિ સાધીને તે એક યુરોપનું સંપન્ન રાષ્ટ્ર બન્યું છે. આગલો મુદ્દો આપણે જોઈશું સોવિયેત યુનિયનનું વિઘટન. 20મી સદીના છેલ્લા દાયકા દરમિયાન ઉદાર મતવાદી વલણ ધરાવતા મિખાઇલ ગોર્બોચોવ એ સોવિયેત યુનિયનના પ્રમુખ બન્યા અને તેમની એ નીતિને કારણે સોવિયેત યુનિયન વિચારશ્રેણીમાં ઘણું પરિવર્તન આવ્યું. તેથી સોવિયેત યુનિયન એટલે કે હાલમાં આપણે એને રશિયા કહીએ છીએ અને એ રશિયાનું વિભાજન થયું અને સોવિયેત યુનિયનનું શાંતિપૂર્ણ વિઘટન એ વિશ્વ રાજકારણની એક અદ્વિતીય અને શકવર્તી ઘટના ગણાય છે. 11 માર્ચ 1985માં મિખાઇલ ગોર્બોચોવ એ સામ્યવાદી પક્ષના એક નવા મહામંત્રી તરીકે સત્તા સ્થાને આવ્યા, મિખાઇલ ગોર્બોચોવ. અને તેમના કાર્યકાળ દરમિયાન રશિયાએ વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી. તે અમેરિકા જેવી મહાસત્તા સામે શક્તિ ધરાવતું બન્યું અને મિખાઇલ ગોર્બોચોવની ગ્લાસનોસ એટલે કે એને બીજા શબ્દમાં કહી શકાય ખુલ્લાપણું, ગ્લાસનોસ એટલે કે ખુલ્લાપણું અને પેરેસ્ટ્રોઇકા એટલે કે આર્થિક અને સામાજિક સુધારણાની નીતિ, આ બે પ્રકારની નીતિઓને કારણે સોવિયેત સમાજવાદી એ પ્રજાસત્તાક સંઘના સભ્ય રાજ્યો એ સ્વતંત્ર અને સાર્વભૌમ રાજ્યનો દરજ્જો મેળવવા માટે તત્પર બન્યા. અને આ રીતે વિદ્યાર્થી મિત્રો આ રાજ્યો એક પછી એક સ્વતંત્ર બનવાની ઘોષણા કરવા લાગ્યા. ધીમે ધીમે સોવિયેત યુનિયનના વહીવટતંત્ર પર સામ્યવાદી પક્ષ એ અમલદાર શાહી અને લાલ સેના એટલે કે જેને બીજા શબ્દમાં કહીએ છીએ આપણે રેડ આર્મીની પકડ ઢીલી પડવા લાગી. ઈસવીસન 1990માં સોવિયેત યુનિયનના વિભાજનની પ્રક્રિયા શરૂ થઈ અને ડિસેમ્બર 1991માં દેશના કુલ 15 રાજ્યોમાંથી
14 રાજ્યો સ્વતંત્ર થતા સોવિયત યુનિયનના વિઘટનની પ્રક્રિયા પૂર્ણ થઈ। 15મું રાજ્ય રશિયાએ સૌથી મોટું છે અને તે રશિયન ફેડરેશનના નામે ઓળખાય છે। છેલ્લો પોઈન્ટ આપણે જોઈશું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતનું પ્રદાન। વિદ્યાર્થી મિત્રો, આ રીતે સ્વતંત્ર થયા પછી ભારતે એ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો છે। વિશ્વમાં સામ્રાજ્યવાદ, સંસ્થાનવાદ, કાળા ગોરા વચ્ચેનો રંગભેદ વગેરે દુષણો નાબૂદ કરવા તેમજ તેની સામે ચાલતી ચળવળોને ભારતે હંમેશા ટેકો આપ્યો છે। સંયુક્ત રાષ્ટ્રોના આદેશથી ભારતે એ કોરિયાના યુદ્ધમાં ઘવાયેલા સૈનિકોની તબીબી સારવાર માટે દવાઓ અને તબીબી ટુકડીઓ પણ મોકલી હતી। ત્યારબાદ બીજા અન્ય દેશો જેમ કે ગાઝા, સાયપ્રસ, કોંગો, શ્રીલંકા આ જે બધા દેશોમાં સર્જાયેલી કટોકટી વખતે પણ સંયુક્ત રાષ્ટ્રોના શાંતિ સ્થાપક દળોમાં ભારતે પોતાના સૈનિકોને મોકલીને એ દેશોમાં શાંતિ સ્થાપવામાં સક્રિય કામગીરી બજાવી હતી। આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવાના તેમજ સમગ્ર વિશ્વના લોકોના સ્વાતંત્ર્ય અને સુખ સમૃદ્ધિ માટેના તમામ પ્રયત્નોમાં ભારતે એ સંપૂર્ણ સહકાર આપ્યો છે અને સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં પરમાણુ શસ્ત્રોના સંપૂર્ણ નિશસ્ત્રીકરણના ઠરાવ રજૂ કરીને ભારતે એ શાંતિની ઈચ્છાને વાચા આપી છે। દુનિયાના દરેક દેશે ઘાતક શસ્ત્રોનું ઉત્પાદન બંધ કરી તેમજ સૈન્ય સંખ્યા ઘટાડીને એ નાણાં એ વિશ્વની ગરીબ તથા ભૂખમરાથી પીડાતી પ્રજાના આર્થિક અને સામાજિક વિકાસ માટે કરવો જોઈએ એવી માગણી એ હંમેશા ભારતે સંયુક્ત રાષ્ટ્રો સમક્ષ કરી છે। આમ વિશ્વ શાંતિ એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત છે અને વિશ્વ શાંતિ માટે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે સહકાર, વિશ્વાસ અને સમજણનું વાતાવરણ સ્થાપવા માટે ભારતે સતત પ્રયાસ કર્યો છે। વિદ્યાર્થી મિત્રો, વિડીયોના અંતે લેસન પણ આપવામાં આવ્યું છે, એ તમારે ફરજિયાત જોવાનું છે। નીચેના પ્રશ્નોના એક બે વાક્યમાં ઉત્તર લખો। 16 દ્વિતીય વિશ્વયુદ્ધ પછી એશિયામાં કયા કયા રાષ્ટ્રો સ્વતંત્ર બન્યા? 17 દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં આફ્રિકાના કયા દેશો સ્વતંત્ર હતા? 18 ઈસવીસન 1951થી 1966 સુધીના સમયગાળા દરમિયાન આફ્રિકાના કેટલા દેશોએ સ્વતંત્રતા મેળવી હતી? 19 કયા કયા દેશ નેતાઓનું બિન જોડાણવાદી નીતિને પ્રબળ સમર્થન પ્રાપ્ત થયું હતું? 20 વિશ્વમાં કોઈપણ સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં નહીં જોડાયેલા રાષ્ટ્રોએ અપનાવેલ વિદેશ નીતિ એ કઈ નીતિ તરીકે ઓળખાય છે? વિશ્વના તટસ્થ રાષ્ટ્રોની પ્રથમ પરિષદ ક્યારે અને ક્યાં યોજાઈ હતી? 22 બિન જોડાણવાદી આંદોલન સંસ્થાની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ? 23 આજે વિશ્વના સૌથી વધુ દેશો કયા જૂથના સભ્યો છે? 24 દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં વિજેતા રાષ્ટ્રોએ કયા દેશને 4 વહીવટી વિભાગમાં વહેંચી નાખ્યું? 25 એપ્રિલ 1948માં કયા દેશે બર્લિનની નાકાબંધી જાહેર કરી? 26 પશ્ચિમ બર્લિન અને પૂર્વ બર્લિનને જુદી પાડતી કેટલા કિલોમીટર લાંબી દિવાલ બનાવવામાં આવી? 27 4.5 દશકામાં પશ્ચિમ જર્મનીએ આર્થિક અને અન્ય ક્ષેત્રોમાં સાધેલી સિદ્ધિ એ કયા નામે ઓળખાય છે? 28 11 માર્ચ 1985માં સોવિયેત રશિયામાં સામ્યવાદી પક્ષના નવા મહામંત્રી તરીકે કોણ સત્તા સ્થાને આવ્યું? 29 ગ્લાસનોસ્ટ એટલે શું? 30 પેરેસ્ટ્રોઈકા એટલે શું? 31
સોવિયેત યુનિયનના વિઘટનની પ્રક્રિયા ક્યારે પૂર્ણ થઈ? 32. ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત કયો છે? વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આવતા વિડીયોમાં મળીશું. આભાર.